નવરાત્રી ને લઈ જૂનાગઢના કલાકારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર વર્ણવી પોતાની વેદના. આદિ અનાદિ કાળથી દરેક વેદ પુરાણમાં સંગીત અને કલાકારનો ઉલ્લેખ છે. દરેક ધર્મમાં સંગીતને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સંગીત કલા એ આપણી સંસ્કૃતિ છે. સાથે આ કલા સાથે સંકળાયેલા કલાકારો કસબીઓએ સાજિંદાઓને આદિ અનાદિ કાળથી માન મોભો સન્માન આપવામાં આવ્યું છે. તેમની દરેક જરૂરિયાતો રાજાઓ પૂરી કરતા જે રાજા રજવાડાના વખતથી પરંપરાગત ચાલ્યું આવ્યું છે. આજના યુગમાં એવું લાગી રહ્યું છે કે કલાકારને જે માન સન્માન આજીવિકા માટે મદદ મળવી જોઈએ તે સરકારશ્રી દ્વારા નથી મળતી. તેમની જરૂરિયાત પૂરી કરવા માટે હાથ લંબાવી ભીખ માગવી પડે. કલાકારો કેમ કરી શકે? કારણ કે એક કલાકાર હંમેશા માન સન્માન ઇજ્જત આબરૂ માન મોભા સાથે જીવતા હોય છે અને જીવશે. હાલ કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી સંગીત નાટક સાઉન્ડ મંડપ લાઇટ ડેકોરેશન જેવા સંગીત કલા જગત સાથે જોડાયેલા કલાકારો સાજિંદાઓ ટેકનિશિયનની હાલત ખૂબ જ દયજનક ગંભીર કફોડી છે. કલા જગતને જે લોકોનું ગુજરાત ફક્ત કલાની કમાણી ઉપર જ નિર્ભર છે તેવા લોકો પાસે આજે ખાવાના અને પોતાના બાળકોને દૂધ પીવડાવવાના પૈસા નથી. લાઇટ બિલ, મકાન ભાડા, ઘર વેરા, લીધેલી લોનના હપ્તા ભરવાના પૈસા નથી. આવી પરિસ્થિતિમાં કલાકારો કસબીઓ સૌ નિર્ધાર નિરાશ લાચાર બની ગયા છે. આર્થિક ભીસ વધી જવા પામી છે. ઘણા કલાકારો ડીજે સાઉન્ડવાળા આપઘાત પણ કરી ચૂક્યા છે. આજ પરિસ્થિતિ ઊભી રહેશે તો હજુ આવા બનાવો બનવાનો ભય છે. કારણ કે છેલ્લા 6 મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી આવક બંધ છે. એવામાં સરકારશ્રી તરફથી હજુ પણ કોઈ સહાય જાહેર કરવામાં આવી નથી. 1 લાખની સરકાર લોનની તો એ પણ મૃગ જળ સમાન છે. એટલે અમારી સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હવે જ્યારે સરકાર દ્વારા મોટાભાગના ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે તો અમારો કલાકારનો શું વાંક? કલાકારોને પણ આપની ગાઈડલાઇન્સ મુજબ અમુક કાર્યક્રમો કરવાની છૂટ આપવામાં આવે, જેથી નાના નાના કલાકારો સાજિંદાઓને રોજગારી મળે. આગામી નવરાત્રી દરેક કલાકારો માટે દિવાળી હોય છે. નવરાત્રીના 9 દિવસોમાં સાજિંદાઓ સાઉન્ડ મંડપ લાઇટ ડેકોરેશન તેમજ અન્ય લોકોમાં આદ્યા શક્તિની આરાધના કરી ભાવભક્તિ સાથે આખા વર્ષનું ભાથું બાંધવાની મહેનત કરતા હોય છે. જો આ વર્ષે સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ નવરાત્રી આયોજનની છૂટ આપવામાં આવે તો ઘણા કલાકારોના ચૂલા ચાલશે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ન્યાય આપો. હવે અમારી કફોડી હાલત બેબસી લાચારી દુઃખ પીડા વેદનાને સમજી કોઈ યોગ્ય ઉપાય શોધી અને અમને મદદ કરો. હું છું જીતુ દાદ ગઢવી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ એવી ભગવતી અખિલ બ્રહ્માંડની જનતા, જોગમાયાનો નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમે બધા કલાકારો મિત્રો કલાવૃંદ દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. યુગોથી ઉજવાતી આ નવરાત્રી છે. ક્યારેય નવરાત્રી રોકાયું હોય આ પહેલાં ભૂતકાળમાં એવો ક્યારેય અવસર આપણને યાદ નથી. મહામારી જરૂર છે અને એની સાવચેતીઓ પણ આપણે બધા જાણીએ છીએ. એના એટલે એનું ધ્યાન રાખીને પણ સરકારશ્રીને અમે એવી અપીલ કરવા માટે આવ્યા છીએ કે કલાકારો એ 8-10 મહિનાથી પોતાની આજીવિકા વગર, પોતાની કળા પીરસ્યા વગર, પોતાનું પુરસ્કાર ક્યાંયથી મળતો ન હોય એવી સ્થિતિમાં 8-10 મહિનાથી જ્યારે ગુજારી રહ્યા છે ત્યારે નવરાત્રી માતાજીની ભક્તિની સાથે એને પોતાનો એક કલાકાર કોઈની દયા નથી માગતો કે કલાકાર કોઈની બીજી રીતે સહાય નથી માગતો, પણ કલાકાર પોતાની કળા પ્રસ્તુત કરવા માટેનો અવસર મળે એની માગણી કરી રહ્યો છે. નવરાત્રી જેવું મહાપર્વ જ્યારે આવી રહ્યું છે, મા ભગવતીને જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવતી, હે દયાળી, હે કૃપા સાગરી, તું દયા કર અને આ દુનિયામાંથી આ મહામારી જલ્દીથી નાબૂદ થાય અને નવરાત્રી જેવો પર્વ આપણે બધા બહુ જે ભાવપૂર્વક દર વર્ષે ઉજવીએ છીએ. ભલે નાના પાયે પણ થાય, પણ કલાકારો છે એ પોતાનું કળા દ્વારા ગરબા ગાઈ શકે, માતાજીને રીઝવી શકે, રાજી કરી શકે અને એ જો રાજી થાય તો ખનું એક મેં કંઈક થાપે ઉથાપે એ ધારે તો એક ક્ષણમાં આવા કેટલાય રોગોને નાબૂદ કરી શકે છે એવી ભગવતી અને એની એના ચરણોમાં આપણી બધાની શ્રદ્ધા છે. ત્યારે ગુજરાતનો દરેક કલાકાર, સ્વાભિમાની કલાકાર જે કોઈ પાસે ક્યારેય કાંઈ માગી શકે નહીં એવો કલાકાર છે, એ પોતાની આજીવિકા માટે જ્યારે નવરાત્રીનો પર્વ આવે છે ત્યારે નાના નાના કલાકારો પોતાની આજીવિકા રળી લેતા હોય છે, એમાં એનો આનંદ હોય છે, એ આનંદ એનો બરકરાર રહે. અને આ પર્વ હું અને તમે આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનો એક બહુ મોટો પર્વ છે નવરાત્રી, શક્તિ ઉપાસનાનો તો આ દેશ છે. હું રિદ્ધિ પંડ્યા, કલાકાર. અત્યારે અમે લોકો કલેક્ટર સાહેબને નિવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે એક આ નવરાત્રી જે નથી થવા બાબતે બધા લડી રહ્યા છે, ત્યારે અમે કલાકારો એટલે લડી રહ્યા છીએ કે નવરાત્રી થવી જ જોઈએ. જો નવરાત્રી નહીં થાય તો કલાકારો અત્યારે કોરોનામાં મરશે કે નહીં મરે પણ એમનામ તો મરી જ જવાના છે. કારણ કે માનસિક તો ઓલરેડી બધા કલાકારો મરી જ ગયા છે. જે લોકોને 6 મહિનાથી ઘરમાં જે પણ હતું એ બધું પૂરું થઈ ગયું છે, એ લોકો નવા નવા ધંધા વિચારે છે, નવા નવા ધંધા કરવાનું વિચારે છે, પણ એ પોસિબલ નથી. કારણ કે ગમે એટલી વાર એ વસ્તુ
વસ્તુ કરીએ પણ સીઝન ચાલુ થાય એ પણ વિચારવું પડે તો અમારે બધું જ પાછું ઠફ થઈ જાય. એટલા માટે થઈ અને અમે કલાકારો અમે એટલું કહીએ છીએ કે અમે હવે ફ્રીમાં ગાવાનું હવે નથી અમે કરી શકતા. અમે લાઈવ કરવા માટે પણ અમે બધા જ પ્રયત્નો કર્યા પણ હવે અમે માનસિક થાકી ગયા છીએ, બધી રીતે વેતનથી પણ થાકી ગયા છીએ અને આમ પણ થાકી ગયા. તો નવરાત્રી થાવી જ જોઈએ, તમારી ગાઈડલાઈન મુજબ કરીએ, તમારા નીતિ નિયમો મુજબ કરીએ, તમે કયો એવી રીતે કરીએ, પણ નવરાત્રી તો જો તમારે કરવી જ પડશે, બાકી અમે બધા કલાકારો હવે પતી જશું. મહેરબાની કરી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે નવરાત્રી થાવી જ જોઈએ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.